वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। दर्शक मित्रों, सर्वप्रथम आपणे वात करीशुं आजना पंचांग विषे। तो नजर करिए आजना पंचांग उपर। विक्रम संवत 2074 मा पुण्य पवित्र एवो शिव प्रधान श्रावण मास चाली रह्यो छे, जेनी अंदर कृष्ण पक्षे अष्टम्याम एटले के वद पक्षनी आठम तिथि छे अने पवित्र एवो श्रावण महिनानो चौथो सोमवार छे। आजनु नक्षत्र रोहिणी चाली रह्यो छे, आजनो योग हर्षण छे, आजनु करण बालव चाली रह्यो छे। दर्शक मित्रों, आजनी चंद्र राशि वृषभ छे, माटे आजना दिवसे जन्म लेनार नाना नाना बाळकोनु नाम तमे वृषभ राशि उपरथी एटले के ब व अने उ अक्षर उपरथी राखी शको छो। आजनी तारीख छे 3/9/2018। तो हवे आपणे नजर करीशुं आजना राशिफळ उपर। राशि चक्रनी अंदर सर्वप्रथम पहली राशि आवे छे मेष राशि। मेष राशिना मूळ અક્ષરો છે અ લ અને ઈ। આ રાશિના જાતકોએ આજના દિવસે ધંધાકીય ક્ષેત્રની અંદર, વ્યવસાયિક ક્ષેત્રની અંદર આગળ વધવાનો તક પ્રાપ્ત થાય, આજના દિવસે નવા માણસોની મુલાકાત થાય, ધંધા વ્યવસાયની અંદર નવા રોકાણ થાય, પરિવારનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે, विद्यार्थी वर्ग माटे आजनो दिवस मध्यम रहे, आरोग्य दृष्टिए दिवस सारो जणाय। त्यार बाद हवेनी राशि आवे छे वृषभ राशि। वृषभ राशिना मूळ અક્ષરો છે બ વ અને ઉ। આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના જૂના જમીન મકાન ખેતીવાડી ને લગતા કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, આજના દિવસે જૂના બગડેલા સંબંધો પણ સુધરતા જણાય, પરિવારનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, મોસાળ પક્ષમાંથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય, સંતાનોને બાબતે થોડી ચિંતા રહે, આજના દિવસે આરોગ્ય થોડું સાચવવું। ત્યારબાદ રાશિચક્રમાં હવેની રાશિ આવે છે મિથુન રાશિ। મિથુન રાશિના મૂળ અક્ષરો છે ક છ અને ઘ। આ રાશિના જાતકોને આજના દિવસે જૂની કોઈ બીમારી હોય તો એમાંથી છુટકારો પ્રાપ્ત થાય, આજના દિવસે પોતાના સંતાનોના માંગલિક કાર્યની અંદર વાતચીત આગળ વધે, લગ્ન ઈચ્છુક યુવક અને યુવતીઓ માટે આજનો દિવસ સારા સમાચાર લાવે, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો રહે, આરોગ્યની દ્રષ્ટિએ પેટને લગતી સમસ્યા તકલીફ આપે, આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર થોડો કાબુ રાખવો અને પોતાના વાણી અને વર્તનથી પણ થોડું સાચવવું। ત્યારબાદ હવેની રાશિ આવે છે કર્ક રાશિ। કર્ક રાશિના મૂળ અક્ષરો છે ડ અને હ। આ રાશિના જાતકોને આજના દિવસે પોતાના રોજિંદા કાર્યોની અંદર સમય વ્યસ્ત હોવા છતાં પણ પોતાના સગા સંબંધી અને મિત્રો માટે થોડો સમય ફાળવવો પડે, આજના દિવસે પોતાના સંતાનોને લઈ અને દિવસ ખૂબ સારી રીતે પસાર થાય, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો રહે, આજના દિવસે વાહન ચલાવતી વખતે થોડી કાળજી રાખવી, આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે। દર્શક મિત્રો, તો હવે લઈશું આપણે એક નાનો એવો વિરામ। જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો, એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વજન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે, એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાય આશીર્વાદ બન્યા રહે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું। એનએસ
ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા એનએસ ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્પષ્ટ ન્યૂઝ મળી રહે એવી એનએસ ટીવીની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું. હું પીબી પટણી, પૂર્વ આઈએસ અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું. જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણે જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનોથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી અને સૌ એકબીજા ભાવચારે રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ, એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. વિરામ બાદ ફરીવાર આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. દર્શક મિત્રો, રાશિ ચક્રની અંદર હવેની રાશિ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના મૂળ અક્ષરો છે મ અને ટ. આ રાશિના જાતકોને આજના દિવસે રાજકીય ક્ષેત્રની અંદર આગળ વધવાની તક પ્રાપ્ત થાય, આજના દિવસે પોતાના મિત્રોનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, એની સાથે સાથે સમાજ સેવાની અંદર પણ આગળ વધવાનો મોકો પ્રાપ્ત થાય, આજના દિવસે પરિવારની અંદર શાંતિમય વાતાવરણ બની રહે, જૂની ચાલી રહેલી તકરારોની અંદર પણ સમાધાન અને મીઠાશ આવતી જણાય, આજના દિવસે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ પ્રગતિકારક રહે, આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહે. ત્યારબાદ રાશિચક્રમાં હવેની રાશિ આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના મૂળ અક્ષરો છે પ, ઠ અને ણ. આ રાશિના જાતકોને આજના દિવસે પોતાના જૂના બગડેલા સંબંધો સુધરતા જણાય, કોર્ટ કચેરીને લગતા કામોની અંદર પણ વિજય પ્રાપ્ત થાય, આજના દિવસે મિત્રો સાથે નાની મોટી યાત્રાના યોગો બને, દિવસ આર્થિક દ્રષ્ટિએ થોડો ખર્ચાળ રહે, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ સારો રહે, આરોગ્યની દ્રષ્ટિએ થોડું સાચવવું. ત્યારબાદ હવેની રાશિ આવે છે રાશિચક્રની અંદર તુલા રાશિ. તુલા રાશિના મૂળ અક્ષરો છે ર અને ત. આ રાશિના જાતકોને આજના દિવસે દેશ વિદેશ પરદેશને લગતા કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, પરદેશમાં રહેતા સગા સંબંધી દોસ્તાર અને મિત્રો દ્વારા નાની મોટી ભેટ સોગાદ પ્રાપ્ત થાય અથવા તો આજના દિવસે સાહિત્ય અને સંગીતને લગતા ક્ષેત્રની અંદર પણ આગળ વધવાનો સમય પ્રાપ્ત થાય, આજના દિવસે મોસાર પક્ષનું સુખ સારું રહે, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ સારો રહે, આરોગ્યની દ્રષ્ટિએ પણ દિવસ મધ્યમ જણાય. ત્યારબાદ રાશિચક્રમાં હવેની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના મૂળ અક્ષરો છે ન અને ય. આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ પણ કાર્યની અંદર ઉતાવળ કરવી નહીં, કોઈ પણ કામકાજની અંદર ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્રની અંદર કોઈ નવું રોકાણ કરતા પહેલા અથવા તો નવા કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા પહેલા પોતાના સગા સંબંધી અથવા કોઈ અનુભવી અથવા પોતાના પરિવારજનો નો થોડો પરામર્શ લેવો, થોડી સલાહ લેવી, આજના દિવસે નાણાકીય લેતી દેતી કરતી વખતે થોડી સાવચેતી રાખવી, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો પરિશ્રમદાયક રહે, આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહે. દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો. જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વજન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે
એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાય આશીર્વાદ બન્યા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એનએસ ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા એનએસ ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્પષ્ટ ન્યૂઝ મળી રહે એવી એનએસ ટીવીની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું. હું પીબી પટણી, પૂર્વ આઈએસ અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું. જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનોથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી અને સૌ એકબીજા ભાવચારથી રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. વિરામ બાદ ફરીવાર આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. દર્શક મિત્રો, રાશિ ચક્રની અંદર હવેની રાશિ આવે છે ધન રાશિ. ધન રાશિના મૂળ અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આ રાશિના જાતકોને આજના દિવસે ધંધાકીય ક્ષેત્રની અંદર આગળ વધવાની તક પ્રાપ્ત થાય, પોતાના કાર્યક્ષેત્રની અંદર નવું મૂડી રોકાણ થાય, નવા માણસોની મુલાકાત થાય, નવા સંબંધો બને. આજના દિવસે પરિવારની અંદર ખાસ કરીને સંતાનોની જે પણ કઈ નાની મોટી ચિંતા હોય એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો કષ્ટદાયક રહે, આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહે. ત્યારબાદ રાશિચક્રમાં હવેની રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિના મૂળ અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આ રાશિના જાતકોને આજના દિવસે જૂના ચાલી રહેલા પોતાના સગા સંબંધી સાથે પરિવારના મતભેદોની અંદર સુધારો જણાય, મીઠાશ આવતી જણાય. આજના દિવસે પોલીસ સ્ટેશનને લગતા કામોની અંદર પણ વિજય પ્રાપ્ત થાય. આજના દિવસે નવું જગ્યા, જમીન, મકાનની ક્ષેત્રની અંદર મૂડી રોકાણ થાય, ખરીદી કરી શકો. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ પ્રગતિકારક રહે. ખેલકૂદની અંદર પણ રુચિ રાખનાર વ્યક્તિઓ આજના દિવસે સફળતા પ્રાપ્ત કરે. આજના દિવસે વાહન ચલાવતી વખતે થોડું ધ્યાન રાખવું, થોડી કાળજી રાખવી, પોતાના ગુસ્સા ઉપર થોડો કાબુ રાખવો. આજનો દિવસ મધ્યમ રહે. ત્યારબાદ રાશિચક્રની અંદર આગળની રાશિ આવે છે કુંભ રાશિ. કુંભ રાશિના મૂળ અક્ષરો છે ગ, શ, સ અને સ. આ રાશિના જાતકોને આજના દિવસે પોતાના સગા સંબંધી દ્વારા સારા સમાચાર પ્રાપ્ત થાય, સમાજની અંદર નાનું મોટું યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, પોતાના કાર્ય અંદર વ્યસ્ત રહેવા છતાં પણ સમાજ સેવાની અંદર થોડો સમય ફાળવવો પડે. આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે, પરિવારની સાથે નાની મોટી યાત્રાના યોગો બને. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો મહેનતદાયક રહે. આજના દિવસે વાહન ચલાવતી વખતે છાસવવું થોડું. આજના દિવસે આરોગ્યની પણ કાળજી રાખવી. ત્યારબાદ રાશિચક્રમાં હવેની રાશિ આવે છે મીન રાશિ. મીન રાશિના મૂળ અક્ષરો છે દ, ચ, જ અને થ. આ રાશિના જાતકોને આજનો દિવસ પ્રગતિકારક રહે. હાથમાં લીધેલું નવું કાર્ય મનવાંચિત ફળ અને સમયની અંદર પરિપૂર્ણ કરી શકે. આજના દિવસે તાત્કાલિક દ્રષ્ટિએ આર્થિક ધનલાભ જણાય. આજના દિવસે ઓચિંતો પણ ધનલાભ થાય, નવા મિત્રો, નવા માણસોની મુલાકાત થાય. આજના દિવસે સંપૂર્ણ રીતે પરિવારનો સાથ સહકાર રહે, પરિવારની સાથે આજનો દિવસ નાની મોટી યાત્રાના યોગો બને,
નાના મોટા પ્રવાસ થાય, દિવસ થોડો ખર્ચાળ રહે, આજના દિવસે પરદેશને લગતા કામોની અંદર પણ સફળતા પ્રાપ્ત થાય। દર્શક મિત્રો, તો આ હતું આજનું રાશિફળ। મિત્રો, આજનો દિવસ શ્રાવણ સુદ આઠમ એટલે કે જન્માષ્ટમી, જેને આપણે ગોકુલ આઠમ તરીકે પણ ઉજવીએ છીએ। મિત્રો, આપ સર્વ જાણો છો કે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ માતા દેવકી અને નંદ બાવાને ત્યાં પ્રગટ થયા હતા। આજના દિવસે સમાજની અંદર, દુનિયાની અંદર, ખાસ કરીને ભારતવર્ષની અંદર, ભારત દેશની અંદર દરેક કૃષ્ણ ભક્તો, દરેક ભક્તો ભગવાનની આરાધના કરે છે। આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે, કારણ કે પવિત્ર શિવ પ્રધાન એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એની જ અંદર આવતી આ ગોકુળ આઠમ એટલે કે આખો મહિનો શિવની તો ઉપાસના થાય છે, પણ એની અંદર આજે હરિની પણ ઉપાસના કરવાનો સમય છે। મિત્રો, ગોકુળ આઠમના દિવસે શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે, જે પણ કોઈ વ્યક્તિ પૂર્ણ ભાવ અને શ્રદ્ધા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું અર્ચન કરે છે, એના નામ સંકીર્તન કરે છે, એના ભજન સંધ્યા કરે છે અને ભગવાનની માટે જે પણ કોઈ વ્યક્તિ પૂર્ણ ભાવ સાથે એમનું સ્મરણ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ એની દરેક મનોકામના પૂર્ણ કરે છે। શાસ્ત્રમાં ત્યાં સુધી કીધું કે આજના દિવસે ઠેર ઠેર દરેક જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણના જ્યાં જ્યાં મંદિર છે એવી જગ્યાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ માટેની તૈયારીઓ થાય છે। મંદિરના પરિસરની અંદર, મંદિરની અંદર બ્રાહ્મણ દ્વારા, મહિલા મંડળો દ્વારા ભગવાનના ભજન અને ધૂન ગાવામાં આવે છે, ભગવાનના કીર્તનો ગાવામાં આવે છે, ભગવાનના અવતરણ માટેની પૂર્વ તૈયારીઓ ચાલે છે, જેની અંદર ખાસ કરીને ફળદાયી ભગવાન વિષ્ણુ સહસ્ત્રના તુલસી પત્ર દ્વારા એની પૂજા થાય છે। ઠેર ઠેર જગ્યા ઉપર સત્યનારાયણ ભગવાનની કથાઓ થાય છે। દર્શક મિત્રો, આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવાથી, અર્ચન કરવાથી, પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી ભગવાનનું સ્મરણ કરવાથી શાસ્ત્રમાં કીધું કોઈ વ્યક્તિ બંધનમાં પડ્યો હોય તો એ વ્યક્તિ બંધનમાંથી મુક્ત થાય છે, કોઈ વ્યક્તિને ત્યાં સંતાનની પ્રાપ્તિ ન થતી હોય એને ત્યાં ભગવાન સંતાનની પ્રાપ્તિ કરાવે છે, કોઈ વ્યક્તિ દરિદ્ર હોય તો ભગવાન શ્રી કૃષ્ણ એ વ્યક્તિનું દરિદ્રતા દૂર કરી અને એની દરેક મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો, આજના દિવસે બની શકે એટલી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી, અર્ચના કરવી, પોતાને ત્યાં લાલજી મહારાજ ઠાકોરજીની સેવા કરવી, અથવા આજુબાજુમાં આવેલા કોઈ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, ઠાકોરજીની કોઈ હવેલી હોય, એમાં જઈ ભગવાનના દર્શન કરી અને મનોમન પૂર્ણ શ્રદ્ધા અને ભાવ દ્વારા ભગવાનને યાદ કરી અને પોતાનો જે ભાવ છે હૃદયનો એ ભગવાનની આગળ સમર્પણ કરવો અને ભગવાનના શરણમાં જાવું, જેનાથી સંપૂર્ણ વર્ષ દરમિયાન ભગવાનની ચેતના આપણને પ્રાપ્ત થાય, ભગવાનનો અનુગ્રહ આપણી ઉપર થાય અને સદાય એની કૃપા આપણી ઉપર બની રહે। દર્શક મિત્રો, શાસ્ત્રમાં કીધું કે જે પણ વ્યક્તિ પૂર્ણ ભાવ અને શ્રદ્ધાથી ભગવાનને યાદ કરે છે, ભગવાન તરફ જવાની ગતિ કરે છે, ભગવાન એનું કલ્યાણ કરે છે। આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે આપણને આજના દિવસે ભગવાનનું પૂજન અર્ચન કરવાનો ભાવ પ્રગટ થાય છે અને એની કૃપાથી આપણે એમના અવતરણના દિવસને આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી શકીએ છીએ। આજના દિવસે દર્શક મિત્રો, આ હતું આપનું દિવસનું મહત્વ અને આની સાથે જ આપણે આજના રાશિફળની પણ સમાપ્તિ કરીએ છીએ। આની સાથે જ મને રજા આપશો, હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, આવતીકાલે ફરીવાર મળીશું આપના મનપસંદ કાર્યક્રમ, આપની રાશિ, આપના ભવિષ્યની અંદર। ત્યાં સુધી સર્વને જય મહાકાલ।